ખેડૂત મિત્રો, આપણે ખેતરની અંદર કોઈ પણ દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણને 15 પંપની દવાની જરૂર હોય, પણ આપણે 200 લિટર બેરલની અંદર 12 પંપની દવા બનાવીએ છીએ, એટલે 3 પંપની દવા આપણને ઓછી પડે છે. તો ત્યાં ઘણા ખેડૂત મિત્રો જે પણ દવા હોય છે એની અંદર થોડું પાણી એડ કરી દે છે, એટલે પાણીની માત્રા વધારી દે છે. પણ ખેડૂત મિત્રો, એવું ન કરવું જોઈએ, કારણ કે કોઈ પણ દવા હોય ને એનો એક માપ હોય છે કે એ પાણીની અંદર એટલી દવા જાય તો જ એનું રિઝલ્ટ મળે છે, કારણ કે એ દવા ડાયલ્યુટ થવા માટે એટલા પાણીની જરૂર હોય છે. જો આપણે વધારે પાણી આપી દઈશું તો એ દવા પતલી થઈ જાય છે, જેને લીધે આપણને રિઝલ્ટ ન મળશે. માટે ખેડૂત મિત્રો, પાણી ન એડ કરવું જોઈએ. આપણા જે પણ મજૂર હોય છે એને કહેવું કે થોડું સ્પીડમાં ચાલવું, પણ પાણી ન એડ કરવું જોઈએ. આપણે થોડું સ્પીડમાં ચાલીશું જેથી દવા કવર થઈ જશે અને જે આપણા 3 પંપ છે ઘટે છે એ પણ કવર થઈ જશે, પણ પાણી ન એડ કરવું જોઈએ, નહીંતર આપણને રિઝલ્ટ મળશે નહીં. આવી જ વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હવેથી આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.